નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, ગામડીય કોલવાની વિલેજ લાઈફ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. તો મિત્રો, કાયમની જેમ આપણે આજે પણ વિડીયો બનાવવા ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં એટલે કે મારી વાડીમાં. તમે જોઈ શકો છો કે સોમવાર 8 દિવસ, મંગળવાર 9 દિવસ, બુધવાર 10, ગુરુવાર 11, 12, 13માં ખેતરને લીલું સમ કરી દીધું. તો મિત્રો, આજે કંઈક અનોખો જ વિડીયો બનાવવાનો હે. કાયમ માંડવીની દવાનો, મગફળીમાં ખડની, ઓલી જીવાતની દવા વિશેનો વિડીયો આપણે બનાવવાનો જ છે. પણ આજે જે અમારા ગામના જે પાલાભાઈ ચાવડા હે, મુરલીધર ડેરી ફાર્મ હલાવે હે, એને આગળ સેલમાં 2 ભેંસો આવી છે. અને મેં જોયો હે એની વિડીયો વોટ્સએપથી મને મોકલે. એક તો જરાક હિંગરે ડગી વગી હે, પણ એક ટોપના ગોલા જેવી હે. અને એની બધી માહિતી આ વિડીયોમાં તમે, એના નંબર અમે તમને આપી દેવું, એ નંબર દ્વારા તમે એનો કોન્ટેક કરીને એ ટુ ઝેડ માહિતી લઈ લેજો. પશુની અંદર ગેરંટી આપીએ કે હે એટલું દૂધ હે, આવ કાઢ, આવ આચર અને પેટ કાઢવાની ગેરંટી છે. કારણ કે એક બે પશુ સેલ ને એ ખટારા માટે પશુ સેલ કરે છે. એટલે તમે જોરદાર એનો વિડીયો જોજો. અને એ વિડીયોની અંદર એ વિડીયો, આ જે ભેહુંનો વિડીયો તમને બતાવ્યો ને, એના એન્ડમાં એના નંબર પણ અમે તમને આપીશું. અને પછી આગળના વિડીયો આપણે જે ટેકનિકલી માહિતી ખેતી વિશેની આપી જઈ, રોજબરોજનું આપણું કામ હોય એ તમને આપવાની શરૂ કર્યું. જાઓ તમે એકવાર આ ભીહુના વિડીયોમાં જરાક નજર મારી લ્યો. મિત્રો, જોઈ લીધું ને તમે ભેહું, આજુ ક્યારે મીડિયમ રેન્જમાં હે બધું. પાછી વખતે હારામાં હારે ભેહું લઈ આવીએ ને ત્યારે આપણે જે અને રૂબરૂ વિડીયો બનાવ્યો. અને બીજું ખાસ જણાવવાનું કે તમે મગફળી જોઈ લ્યો મારી કેમ વૈગી છે. કણાભાઈની કોમેન્ટ હતી કે કેટલાની જારી છે, તો મિત્રો 8 ઇંચની જારી છે. અને તમને વચ્ચે જરાક કેમેરામેન વિડીયો આપણો ઉતારે ને જરા ગુસ્સો થાય ને, તો તમને મગફળીની અંદર જે હાથા તૈરું પૂર્યું થાય ને તમને ખાલા દેખાતા છે. જે અમારી આંગળી આગળ આવશે, જે એક આ ખાલું છે, એક અહીંયા આ ખાલું છે, ત્રીજું આ ખાલું છે. કે આ આ આ કેવા માટે આ ખાલા અમે રાખ્યા? તો મિત્રો, અહીંયા ટ્રેક્ટરના વડા ટ્રેક્ટરના ટાયર જ્યારે આપણે માંડવી ધહવાની થાય ને ત્યારે ત્યાં આવી જતા હોય. એટલે દાટો જે આપણે રાપમાં ચડાવેલો હોય એ દાટો આવે એટલે આમાં ભરાય નહીં અને કાઢવાની આપણે મજા આવતી હોય છે. તો આપણે આ વિડીયોની અંદર એક તમને ખાસ જણાવવાનું છે કે ઘણા
ખેડૂતની એવી કોમેન્ટ હતી કે આ કેટલાની જારી છે, એટલે તમને કહી દીધું કે 8 ઇંચની જારી વાવેતર કરેલું છે. હિમર કહેવાય જે ટ્રેક્ટરનો ક્યારો હોય ને એની અંદર 9 હૈરું કરે, તો આપણે આ 7 હૈરું કહ્યું છે. ટ્રેક્ટરનો જે વડા ટ્રેક્ટરની વણીનો ક્યારો હોય એથી થોડોક નાનો છે. અને બીજું કે ઘણા ખરા ખેડૂતની પર્સનલ ફોન દ્વારા એની પૂછેલું છે કે ભાઈ નારી માટેની કંઈક દવા તમે સિંધાડો, કે નારી હોય ખેતરની અંદર તો એને હુકાઈ જાય, હાવ જળમૂળમાંથી મરી જાય, આવી કંઈક દવા તમે સિંધો. તો મિત્રો, નારી એટલે લગભગ તો મારા અનુભવ પ્રમાણે વેલડી થતી હોય, અમારે એને વેલડી કહીએ, કેમ કે એના પાંદડા લાંબા લાંબા હોય, એને કાપે તો નહીં એવો સફેદ કલરનો ચીર નીકળે અને એનું મૂળિયું એટલે સુધી અંદર હોય એના જે પાડું હોય ને એ. તો ઘણા વિસ્તારમાં એને નારી કહેતા હોય, અમે એને વેલડી કહી. તો વેલડી માટેની ખાસ દવા આવે જ છે, તે પછી છૈયા કહી છે. એક છૈયા એવું જટિલ નિંદામણ છે કે તમે જે ધોકડ હોય એ પણ જટિલ નિંદામણ છે. તો આ વિશેનો આપણે એક જોરદાર વિડીયો લઈને આવવું છે, પણ એ ધમાકેદાર વિડીયો તમને કાલની તારીખમાં મળશે, કેમ કે આજની તારીખની અંદર અમારે થોડોક આ ભેહુંનો વિડીયો નાખવો હતો અને થોડીક આ માહિતી દેવી હતી, એટલા માટે આપણે બનાવ્યો છે. તો જે છૈયા છે એ કેમ નથી જતા, ઢોકળ છે એ કેમ તમારે નથી જતી, તે પછી જે બોયડી હોય ચણિયા બોરની, નાના નાના ચણિયા બોર હોય એ આપણે ખેતરને શેઠે પાડે હોય અને આવું ઝુંડ થઈ જતું હોય તો એની પાડું પણ લગભગ ઊંડી કેટલી હોય, કેળકેળામી ઊંડી વહી ગઈ હોય, એને હુકવી બહુ અઘરી લાગે. તો એના વિશે તમને માહિતી આપી. તમે એમ જ કહેતો વાલદે ભાઈ કેમ આ બધાની વાહે પડી ગયો, પણ ખેડૂત ખેતી કરતાઓ માટે આ બધું જરૂરી છે. ખેડૂતના દીકરાને બધી ખબર હોય, પણ તમે સાચું કહેજો કોમેન્ટ કરીને કે છૈયા મારવામાં અને બોયડી મારવામાં કેટલે હદ સુધી તમે ગયા ને તમારે મળ્યા નથી, કેને ધોકડ ઓલા ભાઈ બોયડી અને છૈયા કેની વાડીમાંથી ધોકડની દવા કે કોઈ પણ દવા છે ત્યાં પછી નીકળે નથી, એ જરૂરથી કોમેન્ટ કરજો. ના નીકળ્યા હોય નહીં એ તો કાલનો વિડીયો જોવા તમે ઉત્સુક રહેજો. કાલે હું પેસિલ બનાવી ધોકડ છૈયા બોયડી અને જટિલ નિંદામણ ગમે એ હોય કે જે લાંબી પાડુંવાળું હોય, આ નારી માટેની ખાસ દવા આવે એ તમને બતાવીશ. એટલે કે તારે અત્યારે આ જે ઊભી મગફળી હોય એમાં એ નહીં હાલે, એ બધું તમને વિગતવાર માહિતી આ વિડીયોમાં બતાવી. અને તમને પાલાભાઈની ભેહું કેવું લઈ ગયું એ કોમેન્ટ કરી અને પાલાભાઈને ફોન નંબરથીનો કોન્ટેક્ટ કરજો, કેમ કે અમે ત્યાં પૂગી નથી આ વિડીયો બનાવવા. તો ઘણું ખરું તમને વિડીયોમાં કીધું, ચોમાસાની સિઝન અમારે તો ધમધકાર શરૂ થઈ ગઈ છે, વાવીને આવ્યા માથે માં ઢાંકી આવે તે પછીનો મેજ વેર્યા રાખે છે. અને હવે લગભગ હાંજના પોણા હાથ થવા આવ્યા છે અને હવે મારે જવું છે દૂધ દેવા. તમને એમ થતું કે એટલો સ્પીડમાં વિડીયો કેમ બનાવે, પણ લગભગ જઈ જોઈએ ઉતાવળે જ હોય અમારે. તો આજે આ વિડીયોમાં બસ એટલું, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. તો આવજો બધાને, જય દ્વારકાધીશ.